વિસ્તારમાં તમારો દબદબો છે, તમારી રાજકીય ઓળખાણ છે, તો શું તમને ખુલ્લેઆમ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરવાનો અધિકાર છે? કેમ આવા તત્વો બેફામ બન્યા છે? તો આજે વાત કરવી છે ગણેશ ગોંડલના કેસથી પ્રકાશમાં આવેલા રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકી વિશે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો જૂનાગઢમાં રાજુ સોલંકી અને તેમનો પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે. તો રાજુ સોલંકીનો પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે, તેમની ઉપર પણ ઘણા કેસો ચાલી રહ્યા છે. ત્યારે હવે રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકી ચર્ચામાં આવ્યા છે. તો જવા સોલંકીએ એક ખાનગી તબીબને ઢોર માર માર્યો. આ ડોક્ટરની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે, આખા શરીરે પાટા છે. કેમ આવા બેફામ બનતા તત્વો દિવસે ને દિવસે વધતા જાય છે? કેમ આવા ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા લોકોને તંત્રનો પણ ડર નથી લાગતો? આમાં સવાલ પોલીસ અધિકારીઓ સામે પણ થાય છે કે કેમ આવા લોકો પર કાર્યવાહી ઝડપી બનાવી એક દાખલો બેસાડવામાં આવતો નથી? તો વાત કરીએ કે કેમ જવા સોલંકીએ આટલી બેરહમેથી ઢોર માર માર્યો? શું દુશ્મનાવટ હતી આ બંનેની વચ્ચે? તો વાત કંઈક એમ છે કે જવા સોલંકી અને તેમની પત્નીના છૂટા છેડા થઈ ગયા છે, તો સમાધાનની વાત ચાલતી હતી. ત્યારે આ ડોક્ટર રશીદભાઈ સમાધાન કરાવવા વચ્ચે પડ્યા, પરંતુ તેમની પત્નીને સમાધાન નહોતું કરવું. ત્યારે જવા સોલંકીને લાગ્યું કે ડોક્ટર સમાધાન કરાવવા નથી માંગતા અને તે જ તેમની પત્નીના કાન ભરે છે. તો આ વાતને લઈ મનમાં વેરઝેર રાખી તેમને ઢોર માર મારવામાં આવ્યો. ત્યારે અહીંયા રાજુ સોલંકી અને તેમના પરિવારનો જે દબદબો છે, લોકોમાં ભય છે અને તે અત્યારે ખૂબ જ ડોક્ટર ડરેલા છે તેવું કહેતા ડોક્ટર રશીદે વધુમાં શું કહ્યું તે જોઈએ. હું ડોક્ટર રશીદ વાંચા છું, મેઘાણીનગરમાં ક્લિનિક ધરાવું છું. મારું ગુજરાન, મારા ફેમિલીનું ગુજરાનમાં ચલાવું છું. વાત એવી બની હતી કે જવાભાઈ સોલંકી અને એના મિસેસના મન દુઃખ હતું, તલાક થઈ ગઈ હતી, ડાયવોર્સ થઈ ગયા પછી પણ જવાભાઈ સોલંકી એને ઘરમાં પાછા જોઈન્ટ કરવા માટે એનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ ઓલી બાઈ મુસલમાન કરિશ્મા કરી નામ છે, એ મુસ્લિમ હતી એને, અને અમારા અને જવાભાઈના અને રાજુભાઈ સોલંકીના 10 વર્ષથી ઘર જેવા સંબંધ છે. આપણે એને ટ્રીટમેન્ટ ફ્રીમાં આપીએ છીએ અને પારિવારિક સંબંધ આવ જાવ છીએ. અને આ સમાધાન માટે એને મારા પાસે આવ્યા. મેં એને ફોન ઉપર એને સ્પીકર રાખી અને વાત કરાવી હતી, પણ એ બેન આવા તૈયાર નહોતા. એ બેનને આ ભાઈને એવું લાગ્યું કે ભાઈ મેં જ ના પાડી છે કે ભાઈ તમે આના ઘરમાં ન બેસતા. એ મન દુઃખના કારણે ડાયરેક્ટ હું 11 તારીખે સવારે 10:30 વાગે પોરબંદર જવા માટે નીકળ્યો હતો ક્લિનિકથી. એક પેશન્ટ મેં તપાસ કરી અને સારવાર આપીને હું પોરબંદર જવા માટે નીકળ્યો હતો. મને વિવેકાનંદમાં એ આપણા જવાભાઈ અને 3 સાગીર્દ બીજા એ આવી અને મને મારા પાસે ઓલા ગાડી હતી, ડાયરેક્ટ મને ઉડાડી દીધા એટલે હું નીચે પડી ગયો. નીચે પડી અને જવાભાઈ પાસે તલવાર હતી અને એનો જે ડ્રાઈવર હતો એના પાસે લોખંડના પાઇપ હતા. એક જે છોકરો હતો એના પાસે લાકડી હતી હોકી ટાઈપની અને એક પાસે કાંઈ નહોતું. એ ભાઈ આવ્યા, એકે મને પહેલાં જવાભાઈ ઓલો તલવાર મારી. એ તલવાર મેં ઘા ઝૂંટાવ્યો અને મને થોડુંક લાગી ગયું હતું. એમાં 2 ટાંકા આવ્યા, એ દવા એ તલવાર એનાથી પડી ગઈ. પછી એને પાઇપ લીધા ઓલા ભાઈએ, પછી ડ્રાઈવરે ઓલો મને પકડી રાખ્યો અને જવાભાઈ બેફામ મારવા માંડ્યા. મારા માથામાં મારવા હતા, મેં હાથ એક હાથ આડો કર્યો, એ હાથમાં ફ્રેક્ચર કરીને તોડી નાખ્યો. પાછો બીજો એક ઘા કર્યો તો બીજો હાથ મેં રાખ્યો હતો. એનાથી સંતોષ ન થયું, તેને 2 પગ મારા તોડી નાખ્યા. અને મારો મોબાઈલ મારા ખિસ્સામાં હતા, એ પૈસા, એક સોનાની વીંટી, એ બધું લઈને ફરાર થઈ ગયા. મને એને એકદમ રઝળાવી નાખ્યા, મને પૂરેપૂરી મારી નાખવાની નીતિથી નાહ્યા હતા. કોઈ જાતનું બોલાચાલી કર્યા વગર જ એને હુમલો કરી નાખ્યો હતો. હું ભયભીત થઈ ગયો, મારા પરિવાર પૂરા ભયભીત છે. અત્યારે અમારા ઘરે જવું હોય તો અમારે ભયમાં જીવી રહ્યા છે. આના માટે પોલીસ કાયદાકીય કાંઈ પણ કાર્યવાહી કરે, જેમ આ ફરાર ગામમાં ફરી રહ્યો છે
એને તાત્કાલિક ધોરણે પકડી લઈ અને કડકથી કડક સજા થવી જોઈએ. આના પહેલાંય 2-3 વખત એને 307માં ઈ અરેસ્ટ હતો જવાભાઈ. હવે એનું તો એક નોર્મલ જેવી વાત થઈ ગઈ છે. અમારે જેવા સીધા વ્યક્તિને આવું કરતા હોય અને આટલું પારિવારિક સંબંધ રાખીને મારી નાખતા હોય તો ક્યાં હદ સુધી વ્યાજબી ગણાય. બસ મારે સરકારશ્રીથી એ જ અપીલ છે કે આને જલ્દથી જલ્દ પકડી અને આને કાયદેસર કાર્યવાહી કરે અને એને જેલ ભેગા કરી દે અને આજીવન સજા થવી જોઈએ. મારી એ જ માંગ છે કે આવા તત્વોને બહાર ફરવા ન જોઈએ. જરૂરી છે ખાસ આવા લોકોને જેલ ભેગા કરી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહી જુનાગઢની, એવું અમારી નમ્ર વિનંતી છે. મારું ક્લિનિક મારે હવે જવું છે, 4 મહિને 6 મહિને મારે ક્લિનિકે જવું હોય છે. એના ઘર પાસેથી છે તો મને તો બહુ ડર લાગે છે, મારા પરિવારને ડર લાગે છે. આ ક્યાંક પાછો છૂટી જશે અથવા જામીન પાત્ર થઈને બહાર આવી જશે તો મારું શું થશે? લાચાર ડોક્ટરની દયનીય હાલત તો તમે જોઈ, રાજાશાહી પૂરી થઈ ગઈ, પરંતુ અત્યારે પણ ઘણા વિસ્તારોમાં કંઈક ને કંઈક ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરતા તત્વો પોતાને રાજા સમજે છે. આમાં સામાન્ય માણસો જાય તો કોની પાસે જાય? કેમ કે આવા તત્વોને પોલીસ અધિકારીઓની પણ બીક નથી હોતી અને જાણે પોલીસ તેમના ખિસ્સામાં હોય તેવી રીતે ખુલ્લેઆમ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરીને ફરતા હોય છે. તો અહીં સવાલ પોલીસ પ્રશાસન સામે પણ થાય છે, ક્યારે અટકશે આવા તત્વોનો આતંક? કેમ કે લોકોનો દિવસે ને દિવસે તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ખેર, આશા રાખીએ કે ડોક્ટર રસિકને ન્યાય મળે અને જવા સોલંકીને તેણે જે કામ કર્યું તેને લઈને કડકમાં કડક સજા અને ઝડપી મળે. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું છું, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.